ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.81% મતદાન નોંધાયું, જેમાં સૌથી વધુ 71.14% મતદાન વલસાડ અને સૌથી ઓછું 50.07% મતદાન અમરેલી બેઠકમાં નોંધાયું. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના 4 મંત્રીઓ ડોક્ટર મનસુખ માંડવિયા, દેવસિંહ ચૌહાણ, પરસોત્તમ રૂપાલા અને 266 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું. 2019ની લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકને બાદ કરતા 64.52% મતદાન નોંધાયું હતું, એટલે કે 2019ની તુલનામાં આ વખતે લોકસભામાં 4.71% મતદાન ઓછું થયું છે. અને મતદાનના દિવસે મુખ્ય કંટ્રોલ રૂમમાં તથા અન્ય રીતે ઈવીએમ સંબંધી 11, આચારસંહિતા ભંગ સંબંધી 21, બોગસ વોટિંગ અને કાયદો વ્યવસ્થા બૂથ ભીડ સંબંધે 18 અને અન્ય 42 મળીને કુલ 92 જેટલી ફરિયાદો મળી છે. તો રાજ્યમાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓનું મોત થઈ ગયું. છોટાઉદેપુરમાં પોલીસ કર્મીનું અકસ્માતે અને જાફરાબાદમાં મહિલા કર્મીનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજુલામાં એક કર્મચારીને અકસ્માત થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ગઈકાલે મતદાન થયું અને ગુજરાતવાસીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 4.97 કરોડ મતદારો હતા અંદાજે, અને અલગ અલગ લોકસભા બેઠક ઉપર મતાધિકારનો ઉપયોગ થયો છે. સૌથી વધારે વલસાડ લોકસભા બેઠક ઉપર મતદાન થયું છે. વલસાડમાં અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે મુકાબલો છે. ભાજપે ધવલ પટેલને અને કોંગ્રેસને અનંત પટેલને ટિકિટ આપી છે. 4 કેન્દ્રીય મંત્રી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, મનસુખ માંડવિયા, દેવસિંહ ચૌહાણ, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે, અને તેમની સાથે 266 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. હવે 4 જૂનની રાહ જોવામાં આવશે. 4 જૂને મતગણતરી થશે. આખા દેશમાં સરકાર કોની બનશે, સૌથી વધારે બેઠકો કોને મળશે, કોણ બનશે પ્રધાનમંત્રી, તેનો જવાબ 4 જૂનના રોજ મળી જશે. તો ખેડા બેઠક ઉપર સરેરાશ 57.43% મતદાન થયું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર સરેરાશ 54.43% મતદાન નોંધાયું છે. આણંદ બેઠક ઉપર 63.96%, નવસારી બેઠક ઉપર સરેરાશ 59.66%, બનાસકાંઠા બેઠક ઉપર 68.44%, તો પંચમહાલ બેઠક ઉપર સરેરાશ 58.65% મતદાન થયું છે. બારડોલી પર 64.59% મતદાન થયું. પાટણમાં 57.88% મતદાન થયું છે. 2019ની તુલનાએ રાજ્યમાં 5% મતદાન ઓછું થયું છે. પોરબંદર લોકસભા બેઠક જ્યાં 51.79% મતદાન નોંધાયું છે. 266 ઉમેદવારો મેદાનમાં હતા, જેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. અને 4 જૂને કોના સમર્થનમાં મત પડ્યા છે એ જાણવા મળશે. સાબરકાંઠા બેઠક પર સરેરાશ 63.4% મતદાન નોંધાયું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર 54.77% મતદાન નોંધાયું છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપર પણ મતદાન થયું છે. તો વિધાનસભાની 5 બેઠકો પર સરેરાશ 62.5% મતદાન નોંધાયું, જેમાં વાઘોડિયા બેઠક પર સૌથી વધારે મત પડ્યા છે. 5 બેઠકોમાંથી વિજાપુર બેઠક પર 64.4%, પોરબંદર બેઠક પર 57.99%, માણાવદર બેઠક પર 53.93%, ખંભાત બેઠક પર 66.28% અને વાઘોડિયા બેઠક પર 70.20% મત પડ્યા. સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિતના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું. હવે 4 જૂને પરિણામ બાદ ખબર પડી જશે કે ઓછું મતદાન ફળ્યું કોને. તો વિજાપુર બેઠક પર 64.4% મતદાન થયું છે. વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સીજે ચાવડા વર્સિસ કોંગ્રેસના દિનેશ પટેલ વચ્ચે જંગ હતો. ખંભાત બેઠક ઉપર 66.28% મતદાન થયું છે, જ્યાં ભાજપે ચિરાગ પટેલને ટિકિટ આપી હતી, તો કોંગ્રેસે મહેન્દ્ર પરમારને ટિકિટ આપી હતી. પોરબંદર બેઠક ઉપર 57.99% મતદાન, જ્યાં એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવાર છે.